गुजरात सरकार द्वारा तारीख 16 मार्च 2021 ना रोज पोलिस विभाग वर्ग 3 PSI ની સીધી ભરતી માટે જાહેરાત આપી છે, જેમાં કુલ 300 જગ્યા પર ભરતી કરવાની છે। પરંતુ આ ભરતીની જાહેરાતમાં બંધારણીય અધિકાર અને હક મુજબ SC ST અને OBC ને અન્યાય થતો જોવા મળ્યો છે, કારણ કે બંધારણીય અધિકાર મુજબ SC 7% મુજબ 21, ST 15% મુજબ 45 અને OBC 27% મુજબ 81 જગ્યાઓ અનામત રાખવામાં આવતી હોય છે। પરંતુ આ ભરતીમાં સરકાર દ્વારા જાહેરાતમાં SC કેટેગરી માટે 1, ST કેટેગરી માટે 31 અને OBC કેટેગરી માટે 44 બેઠકો ફાળવવામાં આવી છે, ત્યારે SC ST OBC ને અનુક્રમે 20, 14 અને 37 એમ કુલ મળીને 71 બેઠકોનું નુકસાન આ 3 કેટેગરીના ઉમેદવારોને થઈ રહ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સદર ભરતીમાં બંધારણીય અધિકાર અને હક મુજબ ન્યાય મળે અથવા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેની પ્રબળ માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા પ્રમુખ દિનેશભાઈ સહિત 25 કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/3/2021 રોજ પોલીસ વિભાગમાં વર્ગ નંબર 3 PSIની સીધી ભરતી કરવાની જાહેરાત આપવામાં આવી છે। આમાં કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત છે। ત્યારે જાહેરાતને જોતા એવું જણાઈ રહ્યું છે કે SC કેટેગરી, ST કેટેગરી અને OBC કેટેગરીને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। આજે બંધારણીય અધિકાર અને હક મુજબ SC કેટેગરીનું રિઝર્વેશન 7% છે, ST કેટેગરીનું રિઝર્વેશન 15% છે અને OBC કેટેગરીનું રિઝર્વેશન 27% છે। એ મુજબ જોઈએ તો રિઝર્વેશન પ્રમાણે સીટો જે ફાળવવી જોઈએ એ SC કેટેગરી માટે 21, ST કેટેગરી માટે 45 અને OBC કેટેગરી માટે 81 જગ્યાઓ રિઝર્વેશનની હોવી જોઈએ। પણ આ ભરતીની અંદર જે જાહેરાત આપવામાં આવી છે તેમાં SC કેટેગરીને માત્ર 1 સીટ ફાળવવામાં આવી છે, ST કેટેગરીને 31 સીટો ફાળવવામાં આવી છે અને OBC કેટેગરીને 44 સીટો ફાળવવામાં આવી છે। ત્યારે લગભગ SC ST અને OBC કેટેગરીને અનુક્રમે 20, 14 અને 37 એમ કુલ મળીને 71 સીટો પર નુકસાન થતું જોવા મળ્યું છે। આ ત્રણેય કેટેગરીના જે ઉમેદવારો જે છે એ 71 જગ્યાઓ પર નુકસાન થતું જોવા મળ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને અમે આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે અમને બંધારણીય હક અને અધિકાર મુજબ એની ન્યાયિક ભરતી થાય અથવા તો આ ભરતીને રદ કરવામાં આવે એમ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી પ્રબળ માંગ કરી છે। હું જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારી।